નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ બાર વિષય કેમેસ્ટ્રી સપ્ટેમ્બર મહિનાની જે એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલું છે તેના સંપૂર્ણ પેપર પેપરના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો અને તમારે આજુબાજુના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને લિંક અત્યારે જ શેર કરી દેજો એટલે એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે તો સૌપ્રથમ ધોરણ બાર છે વિષય છે રસાયણ વિજ્ઞાન ગુણ દીઠ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય તો જેટલા મિત્રો એકમ કોષ હોય એની જેટલા અષ્ટ છિદ્રોની સંખ્યા હોય બરાબર તો સીસીપી ની અંદર કુલ ચાર એકમ કોષ હોય કેટલા હોય કુલ ચાર તો જેટલા મિત્રો છિદ્ર જેટલા એકમ કોષ હોય એની જેટલા જ ફલકીય છિદ્ર હોય એટલે પહેલામાં જવાબ તમારો ઓપ્શન નંબર સી આવશે જો ચતુષ્ફલકીય પૂછ્યું હોય તો જવાબ તમારો આઠ આવત બરાબર પણ અહીંયા અષ્ટફલકીય પૂછ્યું હોય તો જવાબ તમારો બનશે ચાર બીજો સવાલ છે નીચેનામાંથી કયો પદાર્થ લોહ ચુંબકીય છે બરાબર તો એમાં ક્રોમિયમ ઓક્સાઇડ આવશે ઓપ્શન એ ત્રીજો સવાલ છે આલ્ફા બાર આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર નેવું એ બરાબર બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી આજે તમને કોષ્ટક ચેપ્ટર વનમાં આપેલું છે એમાંથી મિત્રો પૂછેલો છે જવાબ ચતુષ્કોણી આવશે ચોથો સવાલ નીચેનામાંથી કયો જાળીદાર ઘન છે ઓપ્શન નંબર સી હીરો આવશે પાંચ નંબરનો દ્વિપરવાણી એમાં ચોરસ સંવૃત સંકુલિત રચનામાં પરમાણુનો સવર્ગા કેટલો થાય તો મિત્રો દ્વિપરવાણી આપે તો અને તો એમાં જવાબ ચાર આવશે છઠ્ઠો સવાલ જીરો પોઈન્ટ દસ મોલર જલ્ય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઓછું હશે બરાબર એનો મતલબ કે સંખ્યાકણની જેમાં સંખ્યાકણ વધારે હોય એનું ઠાર બિંદુ ઓછું હોય તો તમે જોઈ શકો છો એ એલ ટુ એસો ફોર થરાયું છે તમે આયનીકરણ કરશો એટલે એમાંથી મિત્રો ટુ એલ પ્લસ થ્રી અને ત્રણ એસ ઓફોર માઇનસ બરાબર ટોટલ પાંચ આયન છૂટા પડે એટલે જવાબ ઓપ્શન નંબર એ આવશે દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ ખાલી જગ્યા હશે તો અભિસરણ દબાણ જવાબ આવશે અભિસરણ દબાણ આઠ નંબરનો વન મોલલ જલ્ય દ્રાવણમાં દ્રાવ્યના મોલંશ ખાલી જગ્યા છે બરાબર તો જીરો પોઈન્ટ જીરો અઢાર આવશે ઓપ્શન નંબર ડી જવાબ છે નવમો એમસીક્યુ રાઉલના નિયમથી ઋણ વિચલન ધરાવતું દ્વિઅંગી પ્રવાહીનું મિશ્રણ તો કે એસીટોન વત્તા ક્લોરોફોમ સીએસ થ્રી સીઓ સીએસ થ્રી વત્તા ઓપ્શન એ જવાબ આવશે ચાલ ત્યાર પછી પાર્ટ બીની વાત કરીશું જેમાં તમને બે ગુણના પ્રશ્નો આપેલા છે પહેલો સવાલ છે શોર્ટકી ક્ષતિ અને ફેન્કલ ક્ષતિ વચ્ચેના ચાર ચાર મુદ્દાઓ લખો બીજો દાખલો આપેલો અને પણ દાખલો તમને આપેલો છે ત્રણ સોલ્યુશન સંપૂર્ણ જોઈએ મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અવશ્ય વિડીયો લાઇક કરી દો શેર કરીજો દો તમારી આજુબાજુના ત્રણ બાર સાયન્સના વિદ્યાર્થીને વિડીયોની લિંક અત્યારે જ મોકલો એટલે પણ કંઈક પ્રશ્ન જોઈ શકે અને પરીક્ષામાં લખી શકે તો પહેલો સવાલ સોટકી શક્તિ અને ફ્રેન્કલ સતી વચ્ચેનો તફાવતના ચાર મુદ્દા આપો તો લખી શકાય છે મિત્રો શોટકી ક્ષતિની અંદર કે મૂળભૂત રીતે આની બંધ પદાર્થોમાં રિક્તક ક્ષતિ છે બરાબર વિદ્યુતીય તટરસ્તા જાળવી રાખવા માટે ધન અને ઋણાયની સંખ્યા સરખી હોય છે એની સામે તો કે ફ્રેન્કલમાં પણ લખી શકે તમે વિડીયોને સ્ક્રીન કરી સ્ક્રીનશોટ પાડી લે શકો છો ત્યાર પછી આપણે આગળ લેશું બીજો મુદ્દો સાદી રિક્તક ક્ષતિની જેમ શોટકી ક્ષતિ પદાર્થની ઘનતા ઘટાડે છે બરાબર રિક્ત ક્ષતિ જેના મૂળ સ્થાને ઉદ્ભવે છે આંતરીય સ્થાન ઉપજાવે છે ઉદાહરણ આપેલા છે એનએસીએલમાં દસની છ સોટકી સોટકી પ્રતિ સેન્ટીમીટર ઓરડાના તાપમાને એક સેન્ટીમીટર ક્યુબમાં આશરે દસની બાવીસ આયનો રહેલા હોય છે તમે જોઈ શકો છો જવાબનો આપેલો છે તો આ રીતનો મિત્રો તમને જે ફ્રેન્કલ અને શોટકી સતીનો જે તફાવત તમને જે આપેલો છે ને ત્રણ ગુણનો મિત્રો બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બરાબર બોર્ડની પરીક્ષામાં પણ ત્રણ ગુણનો પૂછાયેલો આ પ્રશ્ન છે એટલે તમારે મિત્રો યાદ રાખવાનો છે બરાબર ટ્રાય કરવાની છે યાદ રહે તેની બીજો સવાલ તો કે દાખલો આપ્યો છે કે સિલ્વર એટલે કે એફસીસી એફસીસી રત્ન ધરાવતો એટલે મિત્રો ઝેડનું મૂલ્ય કેટલું આવે તો કે ઝેડનું મૂલ્ય ચાર આવે એફસીસી કોઈ લેટિસ હોય તો એમાં ઝેડનું મૂલ્ય ચાર આવશે એટલે કે જેડ બરાબર તમને ચાર આપ્યા છે ધારની લંબાઈ એ તમને આપી દીધું છે બરાબર ઘનતા રો તમને આપી છે તો બસ આપણે એનું દળ એટલે આપણે એમ શોધવાનો છે તો આપણને સૂત્ર ખબર છે કે રો બરાબર ઝેડ ગુણ્યા એમ ના છેદમાં એન ઝીરો ઇન્ટુ એ બાદ સૂત્ર બધાને મિત્રો ખ્યાલ છે તો આ સૂત્ર તમારે કિંમત મૂકવાની છે એમનો આપણે એમને સૂત્રનો કરતાં બનાવીશું ડી તમને આપી દીધો દસ પોઈન્ટ પાંચ એની એટલે છ પોઈન્ટ ઝીરો ભાવ દસની ત્રેવીસ બરાબર અને ધારની લંબાઈ ચાર ગુણ્યા દસની માઇનસ આઠ સેન્ટીમીટરમાં લેવાની છે એનો ઘન આવશે અને ઝેડનું મૂલ્ય ચાર આવશે ગણતરી કરશો એટલે તમારી આવશે મોલિક્યુલર વેટ આવશે એકસો છ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ મોલ ઓકે કાયનો જવાબ છે આટલો બે પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ બે કિલોગ્રામ કિલોગ્રામ પ્રતિ મોલ આણી વેદળ ધરાવતી તત્વ ઘન એકમ કોષ ધરાવે છે જેમાં એકમ કોષની ધારની લંબાઈ ચારસો પાંચ પીએમ છે કેટલી છે ચારસોને પાંચ પીએમ ઘનતા આપી દીધી છે તો આપણે કયા પ્રકારની રચના ધરાવતો એનો મતલબ કે મારે ઝેડનું મૂલ્ય ફાઇન કરવાનું છે બરાબર એનો મતલબ કે સૂત્ર તો આગળના દાખલાનું સેમ ટુ સેમ આવશે આપણે સૂત્રો કરતા બનાવીશું બધી જ વસ્તુ તમને આપી છે ફ્રેન્ડ્સ તો મૂકી ઝેડને સૂત્રનો કરતા બનાવો એટલે તમારે ઝેડનું મૂલ્ય આવશે ચાર અને ઝેડનું મૂલ્ય ચાર આવતું હોય તો આ જે પદાર્થ હોય એ એફસીસી પ્રકારની રચના ધરાવતો હોય કઈ પ્રકારની કેમ કે જેડનું મૂલ્ય ચાર તો એફસીસી પ્રકારની રચના ધરાવતો હોય તો એનો જવાબ આવશે ત્રણ નંબરનો હેન્ડ્રીનો નિયમ લખી તેના ઉપયોગો જણાવો જોઈ શકો છો મિત્રો હેન્ડ્રીનો નિયમ પહેલાં નિયમ લખવાનો છે તમારે તો કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમ પ્રમાણમાં હોય છે બરાબર પછી બધા નિયમો તમે જોઈ શકો છો એના ઉપયોગો પણ તમારે લખવાના છે જોઈ શકો સ્ક્રીન ઉપર ઉપયોગો તમને વિડીયોને સ્ક્રીન ઉપર આપેલા છે બરાબર તો વિડીયોને પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો છો અથવા વિડીયોની ફાઇલ તમને નીચે આપેલી લિંક ઉપરથી મળી જશે તો તેથી તમે ડાઉનલોડ કરી શકો છો સેક્શન નંબર બી છે બીસીસી રચનાની રચનાની સંકુલનક્ષમતા મિત્રો આ પણ પરીક્ષાની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર તો કે બીસીસીની અંદર કુલ પ્રમાણ તો કે બરાબર ઝેડ બરાબર બે આવતા હોય છે તો તમે આકૃતિ પહેલાં દોરી શકો છો પછી ત્રિકોણ બરાબર એમાં ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ એમાં તમારે કર્ણનો વર્ગ લેવાનો બાકીની બે બાજુના વર્ગનો સરવાળો બરાબર થાય એટલે સીની વેલ્યુ એટલે આ રીતનું સૂત્ર એક આવશે રૂટ થ્રી એ બરાબર ફોર આર બરાબર હવે બીસીસીની અંદર એકમકોષિત પ્રમાણું કેટલા હોય તો કે બે હોય તો એને ગુણ્યા બે ગુણ્યા ફોર બાય થ્રી પાય આર ક્યુબ કરવાનો છે એટલે તમને બધી ગણતરી તમે કરશો અને પેકિંગ ક્ષમતાનું સૂત્ર તમે મૂકશો એટલે તમારી પેકિંગ ક્ષમતા આવશે મિત્રો તો કે અડસઠ ટકા કેટલી આવશે અડસઠ ટકા પેકિંગ ક્ષમતા આવશે અને ખાલી રહેતી જગ્યા આવશે બત્રીસ ટકા તો આ રીતનો જવાબ છે ત્રીજો સવાલ યોગ્ય ઉદાહરણ દ્વારા ધાતુ વધારો ક્ષતિ સમજાવો મિત્રો ખૂબ સરસ મિત્રો જવાબ આની અંદર આપેલો છે ધાતુ વધારો ક્ષતિ એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બરાબર આકૃતિ સહી સમજાવેલો છે તો અવશ્ય તમે વિડીયોને સ્ક્રીનશોટ પાડીને અથવા વિડીયોને પોઝ લખી નાખજો વિડીયો ગમતા હોય તો અવશ્ય તમારી આજુબાજુના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીને અત્યારે જ લિંક શેર કરી દો એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે દાખલો આપ્યો છે મિત્રો દ્રાવણો ચેપ્ટરમાંથી હેપ્ટન અને ઓક્ટેન આદર્શ ત્રાણું બનાવે છે ત્રણસો તોતેર કેલ તાપમાન બંને પ્રવાહી ઘટકોના બાષ્પ એકસો પાંચ પોઈન્ટ બે કિલો પાસ્કલ અને અડતાલીસ પોઈન્ટ છ કિલો પાસ્કલ છે છવ્વીસ ગ્રામ હેપ્ટન અને પાંત્રીસ ગ્રામ ઓક્ટેન એનો મતલબ કે બંનેના વજન આપી દીધા છે બંનેના આપણને મોલ બરાબર આપણે મોલ પહેલા શોધવા પડશે વજન આપી દીધું અનુભવ એટલે આપણને પહેલાં મોલ મળશે તો આપણે બંનેના મોલ શોધતું એન વન અને એન ટુ બરાબર ટોટલ મોલનો સરવાળો આપણને મોલ અંશ મળે તો ગણતરી કરશો એટલે જવાબ તમારો આ રીતનો આવશે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બરાબર જવાબ કેટલો આવશે તમારો આ દાખલાની ગણતરી તમે જોઈ શકો છો આ છે તોતેર પોઈન્ટ તેતાલીસ કિલો પાસ્કલ આવશે ત્યાર પછી પચીસ ગ્રામ બેન્જનો દાખલો તમને આપ્યો છે બરાબર જેમાં તમને ડબલ્યુ ટુનું વજન આપ્યું છે ડબલ્યુ વનનું આપ્યું છે કે એફનું મૂલ્ય અને ડેલ્ટા ટીફનું આપ દીધું છે તો બસ એમ તમે સૂત્રનો કરતા બનાવી દો એટલે તમને બસો એકતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું મળશે ત્યાર પછી આપણે સુયોજન ગણવાનું છે તો દ્વિયોણું હોય તો એમ બરાબર બે લેવાના છે એનું સૂત્ર તમે મૂકી દો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ગણતરી બધી જ મિત્રોની અંદર આપેલી છે બરાબર તો આ તો ગણતરી કરવાની છે

વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મન શું વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બને ગુડ બાય થેન્ક યુ